થેપલા થેપલા કે આવી થોડી બનાવાય મને બધું આવડે છે ગુડ મોર્નિંગ અંકલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ બધું તો આ બધું તો મને સારી રીતે આવડે છે હા તમે આ થેપલા ખાઈને તો જુઓ કેમ અંકલ સારા છે ને બહુ સરસ બહુ સરસ આવા સારા થેપલા મેં જિંદગીમાં પહેલી વાર ખાધા આ સિવાય તને બીજું શું શું આવડે છે લગભગ ઘરનું બધું કામ આવડે છે વાસણ પોતા ઝાડુ કપડા બધું 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 આ બધું તું શીખ્યો ક્યારે આજે જ આજે નહીં નાનપણથી 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 આવડે છે બહુ સરસ બહુ સરસ બાકી આજકાલના જવાનિયાઓની આખી ઉંમર તો ગુટકા અને તમાકુમાં જ પૂરી થઈ જાય છે અરે અરે તું શું કામ મહેનત કરે છે લઈ જશે લઈ જશે આપી દે આપી દે જાત મહેનત જિંદાબાદ અંકલ મને વાસણ ઉટકતા બહુ સારા આવડે છે માં માં હું તો હવે જમી લઉં છું જા શારદા મેં તને નહોતું કહ્યું કે મારે મારી દીકરી માટે એક એવો વર શોધવો છે જે સર્વગુણ સંપન્ન હોય રાજેશ તને કેવો લાગે છે છોકરો તો ગુણિલ છે પણ પણ લક્ષ્મીનું મન જાણ્યા વગર આ વાળ મેં તડકામાં સફેદ નથી કર્યા લક્ષ્મીનું મન મેં બરાબર જાણી લીધું છે જોડી જામશે જાળવીને જજો દીકરા બેટા રાજેશ તું આવ્યો અમને બહુ આનંદ થયો ને પાછો આવતો રહેજે પણ થેપલા બનાવવા પડશે સાચું કહું મેં થેપલા બનાવ્યા જ નહોતા ખાલી ઢોંગ કરતો હતો એ તો વાસી થેપલા પડ્યા હતા ને એ જ ગરમ કરીને લાવ્યો તો હા એટલે તને શું એમ લાગે છે કે આ વાતની મને ખબર નહોતી અરે મા રજા લઉં છું બાબુ જાઉં છું ચાલ રાજેશ Thank you.
અરે ગીરધર ભાઈ, આવ્યા ત્યારથી ઊંચા નીચા હું થાવ છો? બસ આવવાની હશે એ ટાઈમે આવશે. લ્યો ત્યારે ચા પીઓ. નહીં જીવાણ, આજે ચા તો શું પાણી પણ મોઢે નહીં માંડું. એક વાર મારા દીકરાની પરીક્ષાનું પરિણામ આવી જાય પછી બધી વાત. લ્યો ત્યારે આ બસ આવી. ગીરધરભાઈ મમ્મી ઠું કરાવો, તમારા દીકરાનો પહેલા મને ફોટો આવ્યો છે. આ જુઓ. આખા ગુજરાત માં પહેલા નંબરે આવ્યો છે. અરે બાપુજી, આ તમારા પગમાં શું થયું? આટલું બધું લોહી કેમ નીકળે છે? અરે અરે, કઈ થયું નથી, થવાનું શું છે? કાંટો વાગ્યો છે. દીકરાને આટલા મોટા હરખને બાપનું લોહી નહીં તો બીજું કોણ વધાવે? અરે ગીરધર પટેલ, અરે ગીરધર પટેલ, તમારે તો કમાલ કરી નાખી. હા ભાઈ. હા ભાઈ. અરે આપણા ગામને ચાર ચાંદ લગાડી દીધા. હાય ભાઈ. અરે આપણા આખા રાજ્યમાં આપણા ગામનો અને તમારા કુટુંબનો ડંકો વગાડી દીધો ભાઈ સાહેબ. છાપામાં પહેલા પાને આપણા ગામના જવાનનો ફોટો, એટલે તો વાત પડી ગઈ. અરે આવો આવો, બેસો 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 માસ્ટર બેસો. અરે ભાઈ, હવે પેંડા આપે નહીં ચાલે, લાડુ કરીને જમાડવા પડશે. અરે ભાઈ, આનાથી રૂડો અવસર બીજો કયો? અરે ભાઈ, આ તો આપણે 65% પહોંચી ન વળીએ ને એટલે. બાકી આવા હોશિયાર વિદ્યાર્થીને જો અમેરિકા ભણવા મોકલીએ ને તો આપણા ગામનું જ નહીં,
આપણા દેશનું નામ રોશન કરી દે, તારી સાત પેઢી તરી જાય, અરે શ્રવણની જિંદગી બની જાય. અરે મનસુખભાઈ, તમે જોજો, હું એ મારા દીકરાને અમેરિકા મોકલાવીશ. અરે ગાંડાભાઈ, અમેરિકા જવું એ કઈ સહેલી વાત નથી. અરે ખર્ચાનો માત્ર વિચાર કરો ને તો ભલભલાને પરસેવો છૂટી જાય. અરે તેથી તો આપણા ગામમાં કોઈ વડોદરા કે અમદાવાદ પણ નથી મોકલતું. એ કોઈ મોકલાવે કે ન મોકલાવે, હું મારા દીકરાને અમેરિકા જરૂર મોકલાવીશ. અરે સાહેબ, હું મારા દીકરાને કોઈ સામાન્ય કારકુન બનાવવા નથી માંગતો, હું એને મોટો સાહેબ બનાવવા માંગુ છું. એવો મોટો સાહેબ જે 5-25માં પૂછાય, 25-50 માણસો એને હાથ નીચે કામ કરતા હોય. ગામમાંથી નીકળે તો બધા ફાટી આંખે જોઈ રહે, કહે જુઓ જુઓ આ ગિરધર પટેલનો દીકરો જાય છે. હું ગામને બતાવી દેવા માંગુ છું કે ગિરધર પટેલ એના દીકરા માટે શું કરી શકે એમ છે. શું કહો છો ગિરધરભાઈ? ખેતર ગીરવે મૂકવું છે અને સાથે આ બહેરીને છોકરીના દાગીના પણ? હા શેઠ, મારે મારા દીકરાને આગળ ભણવા માટે અમેરિકા મોકલવો છે. પણ ગિરધરભાઈ, તમે વિચારી લેજો, તમે આખી જિંદગીની મૂડી દાવ પર લગાવી રહ્યા છો. શેઠ, મા બાપ માટે મોટામાં મોટી મૂડી તો એનું સંતાન હોય, મારા માટે મારા શ્રવણથી વધારે બીજું શું હોઈ શકે? અને શેઠ, આ ગિરધર પટેલ આજ સુધી કદી હાર્યો નથી, જિંદગીની આ છેલ્લી બાજી પણ એ રમી લેશે. તમે જોજો તો ખરા, તમારા બધા એના કરતા મારા દીકરાને હું બહુ સારી રીતે ઓળખું છું, એનો બાપ છું. એક દિવસ અમેરિકાથી એ મોટો સાહેબ બનીને આવશે અને પછી શું અમને આ ગામમાં રહેવા દેશે? ના, મોટા બંગલામાં રહેવા લઈ જશે, એની બારે બહેનના અંગે અંગને ઘરેણાથી વઢી દેશે, અમને મોટરથી નીચે પગ પણ નહીં મૂકવા દે. સારું સારું ભાઈ ગિરધર, જો પણ એ વખતે અમને પાછો ભૂલી ન જતો. હા અરે હોય શેઠ. હા મેતાજી. જી શેઠજી. તો લે પાળ અંગૂઠ. હા આ લ્યો.